નમસ્કાર, બિગ ડિબેટમાં સ્વાગત છે આપનું. વિવાદોમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ, અને હું છું આપની સાથે સીમા. જી, અને હું છું આપની સાથે સંધ્યા. બિગ ડિબેટમાં આજે આપણે વાત કરીશું પતિ પત્ની અને સંબંધો વિશે. બિગ ડિબેટમાં આજે વાત કરીશું પતિ પત્ની અને સંબંધ વિશે. જી હા, પતિ પત્ની અને સંબંધ ખૂબ ગંભીર મુદ્દો છે. ક્રાઇમ નહીં મનાય, પત્ની સાથે રેપ, એવું જાણવા મળ્યું છે. એવી માહિતી છે, ક્રાઇમ નહીં મનાય, પત્ની સાથે રેપ. હરિભાઈ ચૌધરી કહે છે કે લગ્ન એ સંસ્કાર છે. જી હા, રાજ્યકક્ષાના પ્રધાન છે હરિભાઈ ચૌધરી. તેમનું કહેવું છે કે લગ્ન એ સંસ્કાર છે, તેથી લગ્નમાં જબરન સંબંધને રેપ ના માની શકાય. લગ્નમાં જબરન સંબંધને રેપ ના માની શકાય. ડીએમકે ના સાંસદ કનિમોઝી ના સવાલ પર મંત્રી હરિભાઈ જવાબ આપ્યો હતો. રાજ્યસભામાં મુદ્દો ઉઠ્યો હતો અને તે કનિમોઝી દ્વારા જે સવાલ પૂછવામાં આવ્યો હતો તેમાં હરિભાઈ વિવાદિત બયાન પર બબાલ મચી હતી. વૈવાહિક રેપ ભારતના સંદર્ભોમાં નથી, શું મહિલા પતિની ગુલામ છે? તો જી હા, પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે શું મહિલા પતિની ગુલામ છે? શું પોતાના શરીર પર મહિલાઓનો કોઈ હક નથી? ભારતમાં 75% વિવાહિત મહિલાઓ પર પતિ દ્વારા રેપ થાય છે. ખૂબ ગંભીર મુદ્દો છે પતિ પત્ની અને સંબંધ. શું બળાત્કારના કાયદાને પતિ દ્વારા થતા રેપને અલગ કરી ના શકાય? યુએનની સમિતિએ પતિ દ્વારા થતા રેપને ક્રાઇમ માનવાની ભલામણ કરી છે, પણ ભારતે પતિ દ્વારા થતા રેપને ક્રાઇમ માનવાનો ઇનકાર કરી દીધો છે. પતિ દ્વારા રેપની અવધારણા ભારત જેવા દેશ માટે યોગ્ય નથી. લો કમિશને પણ પતિ દ્વારા રેપને અલગથી ક્રાઇમ માનવાની ભલામણ કરી નથી. આઈપીસી 375 કલમમાં ફેરફાર કરવો જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. શું સંસ્કારને આગળ ધરીને મહિલાના આત્મસન્માન સાથે ખિલવાડ થાય છે? ક્રાઇમ નહીં મનાય, પત્ની સાથે રેપ. હરિભાઈ ચૌધરી કહે છે કે લગ્ન એ સંસ્કાર છે, તેથી લગ્નમાં જબરન સંબંધને રેપ ના માની શકાય. ડીએમકે સાંસદ કનિમોઝીના સવાલ પર મંત્રી હરિભાઈ જવાબ આપ્યો હતો. તો માની રહ્યા છે કે ક્રાઇમ નહીં મનાય, પત્ની સાથે, અને આ મુદ્દે હરિભાઈ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. સબસે હે જો કાયદે મે હોઈ હે દુસરા લો કમિશન ને તો બોલા કે નહીં માનેંગે મેરિટલ રેપ કો, રેપ નહીં માનેંગે, ક્રાઇમ નહીં માનેંગે, તો ક્યા સરકાર ઉસી કે ઉસી કો અબાઇડ કરેગી? વો બાદ મે સોચેંગે, લેકિન અભી તો જો હે સ્ટેન્ડ હમારા હી હે. જો જી, તો બાદ મેં સોચેંગે, અભી સ્ટેન્ડ હમારા યહી હૈ, આવું કેવું છે હરિભાઈ નું કે પછી વિચારીશું. અત્યારે તો સ્ટેન્ડ સરકારનું આ જ છે કે કાનૂન અપરાધ બનાવવાથી ઇનકાર કરી રહ્યા છે હરિભાઈ. અને આ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું કે પતિ પત્ની અને સંબંધ વિશે. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ભાવનાબેન, નેતા ભાજપના છે. ભાવનાબેન, આપનું સ્વાગત છે. આ સાથે જ આપણી સાથે રૂઝાન ખંબાતા પણ જોડાયા છે. રૂઝાન, આપનું પણ સ્વાગત છે. સમાજસેવી છે. આ સાથે જ આપણી સાથે ધર્મગુરુ જોડાયા છે, મહેન્દ્ર પંડ્યા. મહેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે. અને રાજકોટથી અમારી સાથે જોડાયા છે કાશ્મીરા નથવાણી, નેતા કોંગ્રેસ. કાશ્મીરાબેન, આપનું પણ સ્વાગત છે. ભાવનાબેન, હું પહેલા આપને પૂછવા માંગીશ કે આ શું થઈ રહ્યું છે? આજે આ જે વિષય ઉઠ્યો છે એ વિષય એક ચર્ચાના વિષય બન્યો છે આજે સમાજની અંદર. આમાં કોઈ પોલિટિકલ વિષય હું વધારે જોતી નથી. ભલે કદાચ કનિમોઝીએ જે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રીએ જે જવાબ આપ્યો એમાં અત્યારની જે સ્થિતિ છે કાનૂનની અંદર એનું એમને વર્ણન કર્યું છે. અને જ્યારે આ વિષય છેડાયો છે ત્યારે આગળ શું નિર્ણય લેવાશે અથવા તો કયા પ્રકારની ચર્ચાઓ થશે એના સંદર્ભની અંદર કોઈ નિર્ણય લેવાશે. પરંતુ એક મહિલા તરીકે હું જો માનું તો લગ્ન સંસ્થા ચોક્કસ એક સંસ્કાર છે. લગ્ન સંસ્કાર સમાજની એક મહત્વની સંસ્થા છે અને એની અંદર પતિ અને પત્નીનો એક સરખો અધિકાર હોય છે. અને આ જે પ્રશ્ન ઉઠ્યો છે એમાં મને કહેવાનું મન થશે કે ઘણીવાર લગ્ન જીવનની અંદર
સુપ્રીમ કોર્ટે એવા પણ ચુકાદા આપ્યા છે કે વધુ પડતા સેક્સની માંગણી કરનારને પણ છૂટાછેડા આપ્યા છે અને સેક્સ ન સંતોષનારને પણ છૂટાછેડા આપ્યા છે. એટલે આ વિષય એક ગહન વિષય છે, એને એક મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવાની જરૂર છે. પરંતુ કાનૂનની જરૂર નથી, આપણને નથી લાગતું કે કાનૂનની જરૂર છે અહીંયા કોઈ? નહીં, ચોક્કસ પહેલા એનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવું પડે અને સમાજની સ્થિતિની એક તર્કની રીતે ચર્ચા કરવી પડે અને ત્યાર પછી ચોક્કસ કોઈ પણ કાનૂન બનાવવો હોય તો એ બનાવતા પહેલા એના વિશે ચર્ચા કરી શકાય. આપે આજે આ ડિબેટ રાખી છે, બહુ સુંદર છે, કારણ કે આ ડિબેટ દ્વારા અનેક લોકો આ વિષય પ્રત્યે જાગૃત થશે અને ઘણી બધી મહિલાઓ ક્યારેક મેરેજ લાઈફની અંદર પણ સેક્સનો શિકાર બને છે અને ક્યારેક ઘણીવાર પુરુષો એને સેક્સમાં સંતોષ નથી એવું કહીને છૂટાછેડા પણ આપે છે. હવે આવા વિષયોની અંદર ચર્ચા ખૂબ જરૂરી છે અને આ ચર્ચાના અંતે જ હરિભાઈ અત્યારે કઈ કહી રહ્યા છે આપણે સાંભળીએ, શું કહી રહ્યા છે હરિભાઈ ચૌધરી. રુઝાન, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે એવું કહેવાઈ રહ્યું છે કે રેપ જે થાય પત્ની પર પતિ દ્વારા રેપ જે સેક્સને લઈને થાય રેપ થાય તેને ક્રાઇમની દ્રષ્ટિએ ગુનો નથી મનાતો, શું તમે સમજ છો એક મહિલા તરીકે? સૌથી પહેલા તો આ પોલિટિકલ ઇસ્યુ 100% નથી. કેમ? કારણ કે જયારે કોંગ્રેસની ગવર્નમેન્ટ હતી ત્યારે બી જસ્ટિસ વર્મા કમિશન મૂક્યો હતો ક્લોઝ કે ભાઈ જયારે મેરાઇટલ રેપ ને આપણે રેપ ગણીએ, કારણ કે એનાથી કશું અલગ નથી. વોટ ઇઝ રેપ આપણે બધી વ્યાખ્યા ડિસ્કસ કરશું, પણ જસ્ટ ટુ કટ ઇટ શોર્ટ એમને એવું કહ્યું હતું ત્યારે એ વખતની ગવર્નમેન્ટે બી એ નહોતું અલાવ કર્યું. આ વખતની ગવર્નમેન્ટ આપણે અટકાવી. હરિભાઈ ચૌધરી કઈક કહી રહ્યા છે, આપણે પહેલા તેમને સાંભળી લઈએ. ये बताइए सर क्या 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 सरकार रीलुक कर रही है, क्योंकि जो वातावरण बना है लगातार क्या सरकार इस पहलू को देख रही है? कमिश्नर ने जो बोला उस हिसाब से है जो कायदे में वही है. सर, लॉ कमीशन ने तो बोला कि नहीं मानेंगे मैरिटल रेप को, रेप नहीं मानेंगे, क्राइम नहीं मानेंगे, तो क्या सरकार उसी को अबाइड करेगी? वो बाद में सोचेंगे, लेकिन अभी तो जो है स्टैंड हमारा यही है, जो स्टैंड यही है. तो ये જી, અમારી સાથે કાશ્મીરા બેન પણ જોડાયા છે. રુઝાન, આપની પાસે આવીશ, પણ કાશ્મીરા બેન ને પૂછીએ કે કાશ્મીરા બેન, આપ શું માનો છો, જે મેરેજ થઈ જાય છે એટલે જે પત્ની હોય છે એ બંધનમાં બંધાઈ જાય છે અને પછી જે વારંવાર તેના ઉપર રેપ થાય છે તેને રેપ શા માટે, શારીરિક જે શોષણ થતું હોય છે તેને રેપનું નામ શા માટે ના આપી શકાય? ચોક્કસ મને હરિભાઈની આજના સ્ટેટમેન્ટ માટેની માનસિકતા ઉપર સવાલ થાય છે. આપણે આને રાજકીય મુદ્દો ન ગણીએ તો પણ એક મહિલા તરીકે ચોક્કસ કહેવું પડે કે ભારતીય સંસ્કૃતિનું આપણે અનુકરણ કરીએ પણ સ્ત્રી લગ્ન કરે એટલે વેચાઈ નથી જતી, એ કોઈ પુરુષની ગુલામ બની નથી જતી. એની ઉપર કોઈ પણ જાતની બળજબરી, સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધની બળજબરી, એ માનસિક હોય કે શારીરિક હોય, પણ એ બળાત્કાર જ ગણાય અને એનો કાનૂન બનવો જ જોઈએ અને એની સજા થવી જ જોઈએ. આ વાત હું સમગ્ર ભારત દેશની મહિલા વતી આપને કરી રહી છું. કોઈ પણ જાતની બળજબરી, એ પછી માનસિક હોય કે શારીરિક, આ વાત ચલાવવી જ ના લેવાય. અને સ્ટુડિયોમાં બેઠેલી મહિલાઓને પણ હું વિનંતી કરું છું કે તમે બુલંદ અવાજે આ મહિલાઓની લાગણી ઉપર સુધી પહોંચાડો અને આનો કાયદો તાત્કાલિક બને એવું આપણે સૌ સાથે મહિલાઓ પક્ષાપક્ષીથી દૂર રહી અને મહિલાઓ એક થઈ અને અવાજ ઉઠાવીએ કે કોઈ પણ જાતની જબરજસ્તી મહિલા ઉપર હવે આ 21મી સદીમાં નહીં ચાલે. જી, મહિલા ઉપર કોઈ પણ જાતની જબરજસ્તી નહીં ચાલે. મહેન્દ્ર પંડ્યા જેઓ ધર્મગુરુ છે તે અમારી સાથે જોડાયેલા છે, સ્ટુડિયોમાં છે. મહેન્દ્રભાઈ, આપને પૂછવા માંગીશ, આપ સહમત છો આ વાત સાથે? સામાન્ય રીતે પહેલા તો આપણે કદાચ એ વિચાર કરવો પડશે ધર્મશાસ્ત્રને આધાર રાખી કે વિવાહ સંસ્કાર એ શું છે. કદાચ વિવાહ સંસ્કારના આધારને ધ્યાનમાં લઈએ તો વિશેષ જેનું વહન કરવામાં આવે છે દાંપત્ય જીવનમાં, કદાચ પહેલી જ વખત સ્ત્રીના સેથામાં સિંદૂર ત્યારે પૂરવામાં આવે છે જ્યારે એના લગ્ન થાય. તો વૈજ્ઞાન એમ કહે છે કે માથાના મધ્યભાગની અંદર રહેલી કોઈ ગ્રંથિ એવી છે કે જેની અંદર સિંદૂર પૂરવાથી એને શીતળતાની પ્રાપ્તિ થાય છે, એનું વહન થાય છે. તો ગૃહિણીમ ગૃહમુચ્યતે આ સંસ્કારને પામવાવાળો આપણો ધર્મ, એ આવી બધી નાની બાબતોમાં કદાચ એ ધર્મની સાથે રાખીને કામ કરવાવાળો જે વર્ગ છે એ બધી બાબતોમાં નહીં ધ્યાન આપે. એનું કારણ કે સ્ત્રીને પહેલા તો શું માનો છો તમે, મહત્વની વસ્તુ આજે. તો સામે પ્રશ્ન બીજો પણ આવે કે પુરુષને તમે શું માનો છો, તો બંને વસ્તુની સાથે કદાચ કોઈ ત્રીજો વર્ગ એવો છે. પેલા બે વાંદરાની લડાઈ વાળી વાત મને યાદ છે કે બિલાડાના બે રોટલાની અંદર વાંદરું પોતાનું એક રોટલું ચાવી જાય અને એના કારણે બે બિલાડા ભૂખ્યા રહે.
અહીંયા જે પુરુષ અને સ્ત્રીની જે વાત છે, અહીંયા જે બળાત્કારની વાત છે, અહીંયા જે રેપની વાત છે, તો અહીંયા લગ્ન જીવનની અંદર જે આપણે રેપની વાત કરી રહ્યા છીએ કે લગ્ન જીવનની અંદર વિવાહ કોઈ પણ જાતના ધર્મગ્રંથોની અંદર, કોઈ પણ ધર્મગ્રંથ તમે જોઈ લો, કોઈ પણ સંપ્રદાયના ગ્રંથ એની અંદર સ્પષ્ટ રીતે ઉલ્લેખવામાં આવે કે તમારી પાસે જે જવાબદારી છે, ચાહે પુરુષની જવાબદારી પુરુષ સંભાળે, સ્ત્રીની જવાબદારી સ્ત્રી સંભાળે. ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે પુરુષની જવાબદારી સ્ત્રી સંભાળતી હોય છે, સ્ત્રીની જવાબદારી પુરુષ સંભાળતો હોય છે, અને સમાજમાં ક્યાંય કોઈ બીજી કોઈ એની બાબુજી બાબતો વાત નથી મારતો. તો અહીંયા એક જે વાતની ચર્ચા કરવામાં આવે છે કે સંસ્કારની બાબતોમાં, તો આપણે હિન્દુ સંસ્કૃતિ જોઈએ તો એમાં 16 સંસ્કાર બતાવવામાં આવેલા છે. આ 16 સંસ્કારની અંદર એક સંસ્કાર છે વિવાહ સંસ્કાર. તો વિવાહ સંસ્કારની અંદર જ્યારે કોઈ પણ બાબતનું આપણે જ્યારે ગઠન કરતા હોઈએ, જ્યારે કોઈ પણ બાબતની વિચારણા કરતા હોઈએ, તો મિત્રોને ખબર હોવી જોઈએ કે વિવાહ સંસ્કાર એ શું છે. લગ્ન જીવનના બંધનમાં જ્યારે બંને જણા બંધાતા હોય ત્યારે કયા પ્રકારની પદ્ધતિ દ્વારા આપણે વિવાહ સંસ્કાર સાથે જોડાયેલા છીએ, એની અંદર આ ભાગ આવે છે કે નહીં, જેને આપણે સંભોગ એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. કાત્યાયન વાત્સાયન કામસૂત્ર લઈ લો, કોઈ પણ ધર્મ સંસ્થાના જે આપણે આધાર લઈએ હોય તો એની અંદર આ વસ્તુ ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો છે. ક્યારે